વલસાડના તાલુકાના ગંગાપુર ગામ ખાતે આવેલ એક પ્રાથમિક શાળા આજે જર્જરિત થઈ જવાથી તંત્ર દ્વારા શાળાને ખાલી કરી દેવાનો હુકમ કર્યો હતો અને બાળકોને નવી શાળા બનાવી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજ દિન સુધી વાયદો પૂરો થયો નથી અને બાળકોને શાળા પણ મળી નથી, જેને બાળકો સરકાર તરફથી મળતી શિક્ષણ સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે આવો જોઈએ હાલ બાળકો અને શાળાની શું હાલત છે. કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયા અને રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાત અને વાયબ્રન્ટ ગુજરાત દાવો ગાય વગાડીને કરવામાં આવી રહ્યા છે, ત્યારે શિક્ષણની જોરશોરથી વાતો કરતી ગુજરાત સરકાર એકવાર આ બાજુ પર નજર કરે અને આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે દ્રશ્યો છે પ્રાથમિક શાળાના સુરતના પલસાણા ખાતે આવેલ ગંગાપુર ગામની. આ શાળા છે, એક તરફ જોવા જઈએ તો ગંગાપુર ગામના એનઆરઆઈ ગામ જેવું સરસ મજાનું વિકસિત ગામ છે, તો અહીંયા પંચાયતની નવી કચેરીઓ પણ બનાવવામાં આવી છે, પરંતુ ગામની ઊંડાણમાં જઈને શિક્ષણની વાતો કરીએ તો સૌ પ્રથમ અહીંયા 2 વર્ષથી શાળા જર્જરિત હાલતમાં જોવા મળે છે. ત્યારે અહીં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ 2 વર્ષથી પંચાયત કચેરીમાં શિક્ષણ મેળવી રહ્યા છે. જે સમયે સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયો તે દરમિયાન આ શાળા પણ જર્જરિત હાલતમાં જોવા મળી હતી, જેથી તંત્ર દ્વારા શાળામાં બાળકોને શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લઈને નવી બિલ્ડિંગ બનાવી આપવાનું નક્કી કર્યું. 2 વર્ષના સમયગાળા સુધી આ શાળાની હાલત જર્જરિત જોવા મળે છે. જો કે ભારત કોરોના કાળમાં જકડાઈ ગયું અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ કરવામાં, જે હાલ આજ દિન સુધી 1 થી 5ના બાળકોને શાળા નહીં મોકલવાનો નિર્ણય યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આગવા સમયે જ્યારે 1 થી 5ના વિદ્યાર્થીઓને શાળામાં જવાની પરવાનગી મળશે ત્યારે આ બાળકો શિક્ષણ ક્યાં બેસીને મેળવશે તે સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સ્થાનિકો પલસાણા મામલતદાર કચેરી ખાતે ધારણા ઉપર બેસ્યા હતા, પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલ આપવા પામ્યો નથી. ભૂપેન્દ્ર મોદી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પલસાણા. અસર જે ગાંગપુર શાળામાં તૂટી ગઈ છે એટલે જર્જરિત થઈ ગયેલી છે અને હજુ સુધી કંઈ 2 વર્ષથી બની નથી એવો લોકો કહે છે, તો એવો બધો શું છે? એની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલે છે અને એની ગ્રાન્ટ આવી હતી, એનું મકાન બાંધવાની પ્રોસેસ કરવામાં આવશે, એ કામ ચાલુમાં જ છે. સર, 2 વર્ષથી યથાવત પ્રશ્ન રહ્યો છે, તેમ છતાં બાળકો હાલ અત્યારે 1 જ ઓરડાની અંદર ભણી રહ્યા છે. હાલ કોરોનાની ગાઈડલાઇનને જોતા પણ જોઈએ કે હાલ અત્યારે શહેરી શિક્ષણ ચાલુ છે, પરંતુ જ્યારે સરકાર મંજૂરી આપશે ત્યારે બાળકો ક્યાં બેસશે? બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જ કરવામાં આવશે. ચોક્કસથી સર, આજે કોરોના પહેલાંની જો વાત કરીએ ત્યારે ત્યાંના લોકો, સ્થાનિક લોકો પણ હતા, મામલતદાર કચેરીએ ધરણામાં બેઠા હતા ત્યાં, તેમ છતાં પણ કોઈ નિવારણ આવ્યું ન હતું, શું કહેશો? નહીં નહીં, પ્રક્રિયા ચાલુ જ છે, એની સમય લાગે તો થોડો ખ્યાલ તો થઈ જશે. મારું નામ મનીષ પટેલ, ગાંગપુરનો રહેવાસી છું અને છેલ્લા 2 વર્ષથી ગામમાં પ્રાથમિક શાળાનું મકાન તોડવામાં આવેલું છે અને એ બનાવતા નથી, એની સામે હું અધિકારીઓ સાથે અને બધા સાથે હું વાતચીત અને અરજીઓ કરી, તેમ છતાં એ લોકો કંઈ ધ્યાન પર લેતા નથી. ગયા ફેબ્રુઆરી 2020માં મામલતદાર કચેરી પલસાણા ખાતે પણ હું ધરણા પર બેઠો હતો, પરંતુ એ વાતને પણ એ લોકોએ ધ્યાનમાં નથી લીધી. બાળકોનું શિક્ષણ પ્રત્યે સરકાર કેટલી સંવેદનશીલ છે એ ખબર પડે છે આપણને. 1 થી 5ના ધોરણના બાળકો, 1 થી 5ના લગભગ 65-70 વિદ્યાર્થીઓ છે, એ એક નાનકડી ઓરડીમાં ગોંડી મૂકે છે એમને, એટલે એક એમ જોવા જઈએ તો આપણે માનવ અધિકારનું પણ હનન થાય છે. અને એ 65 કે 70 બાળકોને અને બીજા 4 કે 5 શિક્ષિકાઓ છે, 3 કે 4 અને પેલા 2 એના પેલા બહેનો આવે, તો એ બધાની વચ્ચે એક જ ટોયલેટ બાથરૂમ છે.
તો આ વસ્તુ કેટલું યોગ્ય કહેવાય? સરકાર એક તરફ શિક્ષણની વાતો કરી રહી છે, તેમ છતાં હજુ પણ શાળા બનાવવામાં નથી આવી રહી, શું કહેશો બાબતે? હા, એટલે સરકાર ફક્ત બણગા ફૂંકે છે શિક્ષણ માટે, પણ શિક્ષણ માટે કેટલી સંવેદનશીલ છે એ તમે જોઈ શકો છો. અને આંકડા તમે સરકારી આંકડા, મારા નથી કહેવા, સરકારી આંકડા અત્યારે પણ આવેલા હતા કે 5000 ઉપર જે શાળા છે એમાં ફાયર સેફ્ટી નથી. અત્યારે હાલના જ સરકારી આંકડા છે, બરાબર? તો આ સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે આપણે સમજી શકીએ છીએ. આ તમે 5 વર્ષમાં છેલ્લા જોવ તો આપણે સરકારી શાળા કરતાં પ્રાઇવેટ શાળાઓને એ લોકોએ વધારે પરવાનગી આપી છે, સરકારી શાળા ઓછી થતી જાય છે. તો સરકાર કેટલી સંવેદનશીલ શિક્ષણ પ્રત્યે એ આપણે સૌએ જોયું જ છે. લાસ્ટ ટાઈમ જ્યારે તમે ધરણા પર બેઠા ત્યારે ગામના એક ભાઈનું પણ અવસાન થયું. હા હા, અમારા ગામના માજી સરપંચ હતા, એ તે દિવસે પણ આ રજૂઆત કરવા માટે જ જતા હતા અને રસ્તે જ એમને હાર્ટ એટેક આવ્યું અને તેમનું અવસાન થયેલું. બહુ દુઃખદ બાબત છે. સરકાર આવી કોઈ એમને કોઈ શું કહેવાય, પ્રજાની કંઈ પડી જ નથી, ગમે એટલી તમે માગણી કરો, પણ એ લોકોને જ્યાં સુધી ચૂંટણી છે કે બીજા બધા જે તાઇફા કરવામાં આવે ત્યાં એ લોકોને પૈસા મળે છે, પણ જ્યારે શાળા કે શિક્ષણની વાત આવે ત્યારે એ લોકો પાસે ગ્રાન્ટ ખૂટી જાય છે. હવે સ્કૂલની જો વાત કરીએ તો અહીં જે છોકરા ભણવા આવે છે તે કયા સ્તરના છે? હા, બધા બિચારા ગરીબ છે, જે BPL વર્ગના આવે છે એ લોકો જ છે. એટલે આમાં શું છે કે જે પૈસાદાર વર્ગ છે એ તો પ્રાઇવેટ શાળામાં ભણાવે છે, પણ જે ગરીબ બાળકોનું શિક્ષણ છે એના પ્રત્યે તો સરકારે જ ધ્યાન આપવાનું હોય. પણ સરકાર કેટલી સંવેદનશીલ છે આપણે જોઈ લીધું છે. 2 જ વર્ષમાં એણે કશું કર્યું નથી અને હજી પણ મને નથી લાગતું કે કંઈક થાય. તો અત્યારે પણ હું આ માધ્યમથી, તમારા માધ્યમથી સરકારને જણાવવા માગું છું કે જો 6 માસમાં, આ છેલ્લા 3 માસમાં જો આ શાળાનું કાર્ય શરૂ કરવામાં ન આવે તો ફરી સરકારી તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું અને ધરણા પર બેસીશું.